मुख्य समाचार पर आगळ वधता पहेला अमदावादमांथी महत्वना समाचार। अमदावादना नारोलमां आवेली एक कंपनीमां आग लागवानी घटना बनी हती। आग लागता अफरातफरीनो माहोल फैलाई गयो। मळती माहिती अनुसार नारोलमां कुमार कॉटन नामनी आ कंपनी आवेली छे, ज्यां अचानक ज आग लागी हती अने आ आगे गणतरीनी मिनिटोमां ज विकराळ स्वरूप धारण कर्युं हतुं। आ घटना अंगेनी जाण थता फायरनी टीम घटनास्थळे पहोंची आवी हती अने भारे जहमत बाद આગની કાબુમાં લીધી હતી। વધુ માહિતી માટે મંતવ્ય ન્યૂઝની સંવાદદાતા બૃંદા જોડાઈ ચૂક્યા છે। જી બૃંદા, જણાવો સમગ્ર ઘટના। જે રીતે વાત કરે તો વહેલી સવારનો આ બનાવ છે કે નારોલ વિસ્તારમાંથી ગોડાઉન આવેલું છે, તેમાં અચાનક જ આગ લાગી હતી। ત્યારબાદ જો વાત કરે તો જે 10 જેટલા ફાયર ફાઈટર હતા તેને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા, કારણ કે ઉનાળો શરૂ થઈ ગયો છે તેને લઈને હવે દિવસે ને દિવસે આગ લાગવાના જે બનાવો છે તેમાં વધારો થઈ રહ્યો છે। અગાઉ પણ નારોલ વિસ્તારમાં લાકડાનું જે ગોડાઉન હતું તેમાં આગ લાગી હતી, ત્યારે ફરીથી બીજા અઠવાડિયાની અંદર જે કુમાર કોટન નામનું જે ગોડાઉન આવેલું છે તેની અંદર આગ લાગી હતી। કંપનીનું આ કોટનના જે રીલ બનાવવાનું કામ હતું શરૂઆતની અંદર જો વાત કરીએ તો 7 જેટલી ગાડીઓ જે છે તે મોકલવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ આગનું સ્વરૂપ જે હતું તે વિકરાળ સ્વરૂપ થઈ ગયું હતું, તેને કારણે 10 જેટલી ગાડીઓ જે છે તે મોકલવામાં આવી હતી। સવારનો બનાવ હતો એટલે હાલમાં જે ગોડાઉન હતું તેમાં કોઈ પણ કામદારો હાજર નતા, પરંતુ જે ગોડાઉનનો માલ હતો તે સમગ્ર બળીને ખાક થઈ ગયો છે। કયા કારણોસર આગ લાગી છે તે હાલમાં અત્યારે તપાસ ચાલી રહી છે, પરંતુ જે રીતે ઉનાળો શરૂ થઈ ગયો છે તેને લઈને આગ લાગવાના જે બનાવો છે તેમાં વધારો થઈ રહ્યો છે, તેની ફાયરની જે ટીમ છે તેની સામે એક ચેલેન્જ ઉભો થઈ ગયો છે। કારણ કે જે રીતે વાત કરીએ કે અલગ અલગ જગ્યા ઉપર આગ લાગવાના જે બનાવો બનતા હોય છે તેમાં સૌથી વધારે આગ જો જોવા મળતી હોય તો આ પ્રકારના ગોડાઉનોમાં જોવા મળતી હોય છે, જેથી કરીને ફાયરની જે ટીમ છે તેની સામે એક ચેલેન્જિંગ જોવા મળતી હોય છે। જી જી બિલકુલ બૃંદા, સમગ્ર માહિતી બદલ આભાર આપનો।